સપ્તસી સંકુલ શાળા વતી આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ચેપ્ટર નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી એમાં પ્રશ્ન નંબર 1 નીચેના દાખલાઓ ગણો. એમાં પ્રશ્ન નંબર 1, જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવા આકારો મનમાં આવે? તો એનો જવાબ છે, જ્યારે અમે કેરીને જોઈએ છીએ ત્યારે તેનો આકાર આપણને કેવો દેખાય છે? લંબગોળ દેખાય છે. પ્રશ્ન નંબર 2, એક બોક્સમાં 18 કેરી હોય તેવા તમારા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે અને તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? હવે જેટલા એક બોક્સમાં 12 રંગ કેરી છે અને વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓ હોય છે ને એટલા બોક્સ લેવાના છે. તો અહીં આપણે પહેલાં શું લખેલું છે કે એક બોક્સમાં, આપણે બ્રશ લઈ લઈએ એટલે ખબર પડી જાય, એક બોક્સમાં 12 રંગ કેરી છે. હવે વિદ્યાર્થીઓ સંખ્યા જેટલા બોક્સ લાવવાના છે, વિદ્યાર્થીની સંખ્યા માની લો આપણે ધારવી પડશે, અહીંયા સંખ્યા આપેલી નથી તેથી વિદ્યાર્થીની સંખ્યા આપણે શું કરવાની, ધારવાની. તો વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 30 ધારેલી. અને બાજુમાં મેં લખેલું પણ છે કે ધારવાનું છે, પણ આપણી રીતે તમે 30 ધારી હોય તો પણ વાંધો નહીં, 40 ધારો તો પણ વાંધો નહીં, પણ આપણને ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોય? 30 તો હોય જ. તો બોક્સની સંખ્યા પણ કેટલી થશે? 30. હવે એક બોક્સમાં કેરી કેટલી હોય? 18 રંગ. તો 30 બોક્સમાં કેટલી થાય? તો 18 × 30 તો કેટલા આવશે? 540 રંગ થશે. તો કુલ 540 કેરીનો ઢગલો થશે. આમાં વિદ્યાર્થી મિત્રો બોક્સ આપણને આપેલા નથી, પણ વિદ્યાર્થીની સંખ્યા જેટલો બોક્સ આપેલો છે એટલે કે જેટલા વિદ્યાર્થી આપણે ધાર્યા આપણે આપણી રીતે ધારી લેવાના છે. 30 ધારો, 40 ધારો, 20 ધારો. ઓકે, પ્રશ્ન નંબર 3, એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 12 બોક્સ ભરાય તો એક બોક્સમાં સમાતા, માની લો એક બોક્સમાં 12 સમાતી હોય કેરી તો 18 બોક્સમાં કેટલા કિગ્રા કેરી સમાય? તો જો આપણે અહીંયા લખેલું છે એક બોક્સમાં કેટલા કિગ્રા કેરી સમાય છે? 12 કિગ્રા. તો 18 બોક્સમાં કેટલી કેરી સમાય? તો જો અહીંયા આપણે એક બોક્સમાં સમાતા કિગ્રા 12 તો 18 બોક્સમાં કેટલી કિગ્રા સમાય કેરી એ લખવાની છે. તો એનો શું કરી દેશો? 18 × 12 તો કેટલો આવશે? 216. હવે શું કહે છે, એક આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી છે તેનો આપણે અંદાજ લગાવવાનો છે. હવે આંબાવાડીમાં કેટલી આંબા આપેલા હોય એ આપણને કીધું નથી, તો આપણે ધારી લેવાના કે આંબાવાડીમાં કેટલી કેરી હશે, કેટલા આંબા હશે? ટોટલ 50. એક આંબામાંથી ઉતરતી કેરી, ખાસ સમજો, એક આંબામાંથી ઉતરતી કેરી, બ્રશ લઈ લે ખબર પડે, એક આંબામાંથી ઉતરતી કેરી કેટલી છે? 216 કિગ્રા. તેમાં કેટલા આંબા છે? 50. આંબામાંથી ઉતરતી કેરી કેટલી? તો ટોટલ 50 × 216 કરો એટલે કેટલા આવશે? 10,800 કિગ્રા. હવે 12 કિગ્રા વજનના કેટલા બોક્સ ભરાય? 18. તો આટલે કિગ્રા કેરી છે એના કેટલા બોક્સ ભરાય? તો આપણે કરવો હોય ગુણાકાર તો 10,800 × 18 અને છેદમાં કેટલા આવશે? 12. તો ટોટલ 16,200 બોક્સ ભરાય. કેટલા ભરાશે? 16,200. હવે અહીંયા આંબાવાડીમાં 50 આંબા લખ્યા છે એની જગ્યાએ તમે 40 લખો, 20 લખો, 10 લખો, તમારી રીતે કોઈ પણ લખી શકો. ઓકે, ચાલો આગળ. હવે દાખલા નંબર 4, તો બળદગાડું આજે અંદાજે 1 કલાકમાં 4 કિમી અંતર કાપે તો 10 કિમી અંતર કાપવા માટે એને કેટલો સમય જોઈએ? તો આપણે બ્રશ લઈ લઈએ ખબર પડે, 4 કિમી અંતર કાપવા માટે 1 કલાક લેશે તો 10 કિમી કાપવા અંતર કાપવા માટે કેટલો કલાક? તો 10 × 1 છેદમાં કેટલા? 4. તો ટોટલ કેટલી કલાક આવશે? 10 ભાગ્યા 4 કરશો એટલે 2.5 આવશે. કેટલા આવશે? 2.5. ઓકે, ચાલો આગળ. હવે પાંચમો, જો રાજ પાસે 100 રૂપિયા છે તેને તેના ચોથા ભાગના ભાગમાં રૂપિયા ખર્ચી લંગડો કરી લીધી. હવે આપણે હેરવેર કરતા જ જઈએ એટલે તમને ખબર પણ પડતી જાય. હાલો, ટોટલ કેટલી કેટલા રૂપિયા છે? 100.
चौथा भागनी रुपयाथी लंगड़ो केरी खरीदे एटले के 25 रुपयानी केरी 100 चौथो भाग केटलो थाय 25 रुपया जो लखेलू छे 100 चौथो भाग करो एटले ई लंगड़ो केरी मळशे एटले 100 चौथो भाग एटले 25 तो 25 रुपयानी लंगड़ो केरी तमने जो खरीदशे ई पछी हुं कहेछे 3 चतुर्थार भाग एटले 3 चौथो भाग करवानो एने चौथो भाग जेनो करो बाकीनो जे भाग वधेलो छे એનો ચોથો ભાગ અને એને કેટલા ગુણ્યા કરવાના 3 તો એ કેટલા રૂપિયા થશે 75 રૂપિયા એટલે કે પોણો આપણે કહીએ ને એ રીતે એટલે 75 રૂપિયા થઈ તો એ 75 રૂપિયાની કેરી કઈ ખરીદશે કેસર કેરી ખરીદશે તો એમાં એ ઓપ્શન તમને પેલો આપેલો છે શું આપેલો તેણે કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી હશે હવે 50 રૂપિયામાં 1 કિગ્રા આવતી હતી કેરી તો 25 રૂપિયામાં કેટલી આવતી હોય આગળ આપણે વીજ જોઈએ તો ખબર પડે કઈ રીતે થશે જો 25×1/50 તો કેટલા આવશે 0.5 કિગ્રા એટલે કે 500 ગ્રામ કેરી આવશે એટલે કે અડધો ડઝન અડધો આપણે કહીએ અડધો ગ્રામ અડધો કિગ્રા કહીએ એ પ્રમાણે ચાલો હવે 150 રૂપિયાની કેરી 1 આવે છે તો 75માં એને કેટલી લીધી હોય 150 રૂપિયા તમે આપો ને તો તમને 1 કિગ્રા કેરી આપે તો 75 રૂપિયામાં તમારે લેવી હોય તો કેટલા આવશે 0.5 કિગ્રા કારણ કે જો 75×1 કરી દેવાનું છેદમાં કેટલા 150 જો આ રીતે ખબર છે 75નો ગુણાકાર 1 સાથે કરવાનો એટલે 75×1/150 75×150 કરો એટલે 150ને લખે 75×2 એટલે 75×75 કેન્સલ તો શું આવશે 1/2 ચાલો આગળ જો તમારા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવા દો અઠવાડિયું થાય ને એટલે 5 કિગ્રા કેરી તમે ખાઈ જાઓ તો એ ટોટલ 4 અઠવાડિયા આપણે આખું હોય તો 4 અઠવાડિયામાં કેટલી કેરી ખવાય તો જો 1 અઠવાડિયામાં 5 કિગ્રા ખવાય તો 4 અઠવાડિયામાં કેટલી ખવાય પહેલા અઠવાડિયે 5 ખાઈ લો બીજા અઠવાડિયે 10 ત્રીજાએ 15 અને ચોથાએ કેટલી 20 તો ટોટલ 20 કિગ્રા કેરી ખાઈ લો હવે આ એક મહિનાના આધારે મેળવેલ છે જો બાજુમાં લખેલું છે અહીં તમને એમ થતું હોય છે કે સર 4 અઠવાડિયે તો આપેલા જ નથી પણ આપણે ધારે લીધું છે કે ભાઈ 1 મહિના પૂરતું આપણે જોઈ લઈએ ભાઈ કેટલી કેરી ખાઈ લઈ છે 1 મહિના પૂરતું તો 1 કિગ્રા કેરીનો ભાવ કેટલો આપેલો છે તમને 75 રૂપિયા તો 20 કિગ્રા કેરીનો ભાવ કેટલો થાય તો 20×75 કરો એટલે કેટલા થાય 1500 રૂપિયા તો ટોટલ ખર્ચો કેટલો આવશે 4 એટલે 1 મહિના પૂરતું કેટલો આવશે 1500 રૂપિયાની કેરી ખાશું ચાલો આગળ હવે 1 લાખ સુધીની તમારે સંખ્યાનું સંખ્યા જ્ઞાન કરવાનું છે હવે એક અંકની સંખ્યા હોય એક અંકની સંખ્યા ખાસ સમજો એક અંકની સંખ્યા હોય તો એમાં 1 એ સૌથી નાની સૌથી મોટી કયો તો 9 2 અંકમાં સૌથી નાની 10 અને 2 સૌથી મોટી 99 3 અંકની તો જો 3 અંકની પૂછે 4 અંકની તો પાછળ એક એક ઝીરો ઉમેરતું જવાનું જો છે 6 અંકની 7 અંકની 8 અંકની એવી રીતે 3 અંકમાં શું કરવાનું નાની પૂછે તો 00 ઉમેરતું જવાનું મોટી પૂછે તો 99 લખતા જવાનું જો પાછળ વધારે 1 લખતા જવાનું ખબર પડે છે તો આ સિમ્પલમાં સિમ્પલ હતું 2 પરીક્ષામાં પૂછાય કદાચ 1 અંકની સંખ્યા સૌથી નાની કઈ તો 1 મોટી પૂછે તો 9 ઓકે એ રીતે 6 અંકની પૂછે તો આવડવું જોઈએ ચાલો બીજું એક કાંઈ ખબર ન પડતી હોય તો 7 અંકની પૂછી હોય ને તો કેટલા મીંડા કરી દેવાના 7 અંક હોવા જોઈએ એટલે એની પાછળ 1ની પાછળ 6 મીંડા કરી દેવાના 8 અંકની પૂછી હોય તો 1ની પાછળ 7 મીંડા કરી દેવાના એટલે સૌથી નાની સંખ્યા જ બને અને બીજું 8 અંકની સૌથી મોટી પૂછે તો 8 નવડા કરી દેવાના 6 અંકની પૂછી હોય તો સૌથી મોટી તો 6 નવડા કરી દેવાના ઓકે હવે પ્રશ્ન નંબર 2 વિકલ્પ છે વિકલ્પ મેં અહીં લખેલા નથી પરંતુ સીધા જવાબ છે લખેલા હવે કેરી આપણું ખાલી જગ્યા ફળ છે તો કેરી જે છે એ આપણું રાષ્ટ્રીય ફળ છે પછી બીજો સવાલ શું છે કે 1 કિગ્રા કેરીની કિંમત કેટલી છે 15 રૂપિયા 1 કિગ્રા કેરી લેવા જાઓ ને એટલે 15 રૂપિયા થાય તમારે 6 કિલો કેરી લેવી હોય તો કેટલા રૂપિયા થાય 1 કિલોનો ભાવ 15 તો 15×6 કરો 15×6 કરો તો કેટલા થાય 90 રૂપિયા હવે શું કહેશે આમાં 6,15,789માં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત તો જેની પાછળ તમે નીચે લીટી કરેલી હોય એની પાછળ કેટલા અંક છે એ ખાલી જોઈ લો એની પાછળ કેટલા અંક છે તો એની પાછળ તમને ખબર છે 7 8 9 એટલે 3 અંક છે
તો પાંચ પછી કેટલા મીંડા આવે? ત્રણ, એટલે કે 5000. જેની પાછળ જેટલી, માની લો કે લીટી જેની પાછળ કરે નીચે કરેલી હોય એની પાછળ જેટલા અંક હોય એટલા ઝીરો પાછળ લગાડી દેવાના, એ તમારી સ્થાન કિંમત થઈ ગઈ. હવે એક ડોલ કેટલા રૂપિયાની આવે છે? 75 રૂપિયાની. તો એવી આપણે 10 ડોલ જોઈએ છે. એક ડોલ 75ની આવતી હોય તો 10 ડોલ જોતી હોય તો 75 × 10 એટલે કેટલા થશે? 750. પછી એક ચોપડીની કિંમત 15 રૂપિયા છે, એવી આપણે 8 ચોપડી જોતી છે તો શું કરવાનું? તો ટોટલ રૂપિયા કેટલા થશે? હવે એક ચોપડી લેવા જાઓ ને તો તમારે 15 રૂપિયા દેવા પડે, તો એવી તમારે 8 ચોપડી જોતી છે. તો 15 × 8 કરો તો કેટલા થાય? 120. ઓકે, આગળ જોઈએ. ખાલી જગ્યા, ખાલી જગ્યામાં 2 × 70 આપ્યા છે, તો 2 × 70 આપેલા હોય તો કેટલા થાય? 140. જો કઈ રીતે કરવાનું? 7 × 2 = 14 ને પાછળ ઝીરો લગાડી દેવા. હવે સામે 50 અહીંયા ક્યારે આવશે? કેટલામાંથી તમે 90 બાદ કરો તો 50 આવે, તો 140માંથી. બરફ 1500 કિગ્રા × 2 તો સામે કેટલા આવે? તો સામે તમને કીધું છે કે 1500 સામે આપેલા છે, તો સામે કેટલા આવશે? તો અહીં તમને ટોટલ બરફની જેટલી આપેલી હોય તમને એ પ્રમાણે કરી નાખવાની. હવે તમારું વજન ખાલી જગ્યા કિગ્રા હોય તો તમારી રીતના અટકળે લખી નાખવાનું, 30, 35, તમારી રીતે કોઈ પણ જવાબ ચાલે એમાં. પછી શું કહે છે? આ જે ત્રીજો ક્વેશ્ચન છે જોજો ખાસ. બરફના 1500 કિગ્રા × 1 હોય 2 હોય તો અહીંયા કેટલું આવશે? 3000 આવશે. 3000 કરી દેજો. રેડી, અહીંયા જરીક ભૂલ છે, મિસ્ટેક. રેડી, કેટલો કરશો? 3000. બરફ 1500 કિગ્રા × 2 તો કેટલા થશે? 3000 થશે. રેડી, આ સુધારી નાખજો. તમારું વજન 30 કિગ્રા છે અને તમારા જેટલા વજનના 31 વિદ્યાર્થીનું કુલ કેટલું વજન થાય? તો તમારું વજન જેટલું હોય ને એને ગુણ્યા કેટલા કરી દેવાના? 31. એટલે તમને જો અહીંયા જવાબ મળી જશે. ઓકે, તો હવે અહીંયા આપણે પહેલાં ચેપ્ટરનું ફૂલે ફૂલ રિવિઝન થઈ ગયું છે. આખું તમારું અસાઇનમેન્ટ હતું, પરીક્ષામાં આ અસાઇનમેન્ટમાંથી પૂછાશે એટલે ખાસ તૈયાર કરી લેવું. ઓકે, તો હવે આપણે આના પછીના લેક્ચરમાં ચેપ્ટર 2 સાથે મળ્યા. ઓકે.